गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ राकेश काबरिया, पाठक स्कूल वती बायोलॉजी ना विडियो लेक्चर में आप बधानु फरी हार्दिक स्वागत छे। छेल्ला विडियो लेक्चर में आपणे जे वात करी थी, खास करीने जे कुंकेसर छे, कुंकेसर वाळो भाग छेल्ले आपणे पूरो कर्यो हतो। एमां कुंकेसर में आपणे छेल्ले एवी वात करी थी कि भाई पीएमसी के भाई लघु बीजनु जनन केम थाय, लघु बीजनु जनन पूरू कर्या पछी आपणे खास करीने बीजाणु जे स्त्री केसरनो भाग छे, स्त्री केसरना भागनी शरूआत करी थी। आपणे एनी आंतरिक रचनानी वात करी थी, कया कया अलग अलग भागोनो समावेश थाय छे एनी आपणे वात करी थी अने प्रदेहनी वात करी थी। हवे आपणे मेन वस्तु जे जोवानी छे के खास करीने जेने आपणे कहीए के स्त्री केसरनुं प्रजनन अंग छे, तो जेना द्वारा स्त्री केसरने आपणे प्रजनन अंग कहीए छीए, के जेने आपणे मादा जन्यु जनन कहीए अथवा बीजांड कहीए अथवा जेने आपणे अंडक कहीए, ई अंडकनुं निर्माण केम थाय छे एनी वात आपणे आजना लेक्चरमां करवानी छे। तो आजनो जे आपणो भणवा माटेनो जे टॉपिक छे एनुं नाम छे महाबीजाणुजनन। एनी सादी एमती फिगर में अहींया मूकेली छे કે ભાઈ આપણે ગયા લેક્ચરમાં જે આપણે વાત કરી હતી કે ભાઈ લઘુ બીજાણુ જનન, એમાં આપણે એક શબ્દ જોઈએ પીએમસી, જેને આપણે પરાગ માતૃકોષ કહેતા હતા, પોલન મધર સેલ પીએમસી। તો સેમ ટુ સેમ વસ્તુ આપણે કુંકેસર માટે લઘુ બીજાણુ જનનની વાત કરી હતી, અહીંયા આપણે સ્ત્રી કેસર માટે મહાબીજાણુ જનનની વાત કરવાના છીએ। આમ તો નામ ઉપરથી ખ્યાલ પડે કે મહા અને લઘુ, લઘુ એટલે નાનું, મહા એટલે મોટું, જેની સંખ્યા વધારે હોય પણ કદ કેવું હોય નાનું તો આપણે એને લઘુ કહીશું, પણ જેની સંખ્યા ઓછી હોય પરંતુ કદ કેવું હોય મોટું તો આપણે એને મહા કહીશું। તો અહીંયા સ્ત્રી કેસરને મહા કીધેલું છે કારણ કે અંડકની સંખ્યા ખૂબ જ લિમિટેડ છે, ખૂબ જ મર્યાદિત છે। એની સામે આપણે પરાગરજને લઘુ કીધેલું છે, શું કામ, કારણ કે પરાગરજની સંખ્યા હજારોમાં લાખોની અંદર હાજર હોય છે એટલા માટે। તો આજના લેક્ચરમાં આપણે જે મહાબીજાણુ જનન ભણવાના છીએ, તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ મહાબીજાણુ જનન એટલે શું છે। તો જનન એટલે આપણે વાત કરી ગયેલા છીએ, જનન એટલે કોઈ પણ વસ્તુનું નિર્માણ થવું। આપણે કહીએ કે ભાઈ ચલો સ્ત્રી કેસરની અંદર અંડક હાજર હોય અને અંડકનું ફોલન થાય, પણ અંડક બને છે કઈ રીતે, અંડક બને છે કઈ રીતે, કોઈ પણ સ્ત્રી કેસરની અંદર, એની વાત આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ। કઈ રીતે કોષનું વિભાજન થાય, કઈ ક્રિયા દ્વારા, સંભાજન દ્વારા વિભાજન થાય છે, અર્ધીકરણ દ્વારા વિભાજન થાય છે, અને કેટલા કોષોનું નિર્માણ થાય છે, એની વાત આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ। તો સૌથી પહેલી શરૂઆત આપણે વાત કરીએ કે ભાઈ મહાબીજાણુ માતૃકોષ છે, મહાબીજાણુ માતૃકોષ એટલે જેને આપણે એમએમસી કહીએ છીએ, ત્યાં આપણે લઘુ બીજાણુ અથવા પરાગ માતૃકોષ કહેતા હતા, અહીંયા આપણે મહાબીજાણુ માતૃકોષ અથવા એમએમસી। તો મહાબીજાણુ માતૃકોષમાંથી જે મહાબીજાણુ બનવાની જે ઘટના છે, આ ઘટનાને શું કહેવાય, મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે। તો સૌથી સામાન્ય આપણે શરૂઆત પહેલા કહીએ તો શું હોય કે જે અંડકની અંદર હાજર રહેલા અથવા જે પ્રદેહની અંદર હાજર રહેલા કોષ છે, આ કોષો છે એ ખૂબ જ વિપુલ પ્રમાણમાં કોષરસ ધરાવે છે અને ખૂબ જ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે। એમએમસીના જે બી કોષો છે અથવા મહાબીજાણુ માતૃકોષના જે બી કોષો છે, એ મોટું કોષ કેન્દ્ર અને વિપુલ પ્રમાણમાં શું ધરાવે છે, કોષ રસ ધરાવે છે। હવે સૌથી શરૂઆત પહેલી ક્યાંથી થશે, તો જે આ એમએમસી છે જેને આપણે મહાબીજાણુ માતૃકોષ કહીએ છીએ, આ એમએમસી એ વિભાજનની ક્રિયામાં પોતે દાખલ થશે। આનું વિભાજન શું કામ જરૂરી છે, આપણે બધાને ખ્યાલ છે કે માતૃકોષ ક્યારે પ્રજનનમાં ભાગ લે નહીં, કારણ કે માતૃકોષની જે પ્લોઈડી છે, પ્લોઈડી એટલે આપણે વાત કરી કે રંગસૂત્રની સંખ્યા, તો માતૃકોષની હંમેશા પ્લોઈડી કેવી હોય, દ્વિકીય હોય। હવે એ દ્વિકીય પ્લોઈડીવાળા માતૃકોષમાંથી આપણે એકકીય જન્યુનું નિર્માણ કરવાનું છે। જો જન્યુનું નિર્માણ થશે તો જ ને તો જ એ જન્યુ ફલનમાં ભાગ લઈ શકશે। તો અહીંયા આપણે જે મહાબીજાણુ માતૃકોષ છે, એ મહાબીજાણુ માતૃકોષમાંથી આપણે મહાબીજાણુ અથવા અંડકનું નિર્માણ કરવાનું છે। તો કઈ રીતે મહાબીજાણુ માતૃકોષ વિભાજનની ક્રિયામાં દાખલ થાય તે આપણે સમજીએ। તો સૌથી પહેલા જે એમએમસી છે, મહાબીજાણુ જે માતૃકોષ છે, આ મહાબીજાણુ માતૃકોષનું સૌથી પહેલા શું થાય છે, અર્ધીકરણ થાય છે। તો હવે આપણે એકવાર સમજી ગયેલા છીએ ભાઈ અર્ધીકરણ એ શું કામ થાય છે, શું કામ, સંભાજન થતું નથી। તો એક વાત બહુ સ્પષ્ટપણે છે કે લૈંગિક કોષો, કોઈ પણ સજીવ કે જે લિંગી પ્રજનન કરતા હોય, લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર હંમેશને માટે બે કોષો હાજર હોય અથવા બે પ્રકારના કોષો હાજર હોય। એક કોષ છે એનું નામ છે દૈહિક કોષો, જે મૂળ વનસ્પતિની વાત કરીએ તો જે મૂળ પ્રકાંડ અને પર્ણમાં હાજર છે, અને જો આપણે લૈંગિક કોષોની વાત કરીએ, બીજા નંબરના જે કોષો છે એનું નામ શું છે, લૈંગિક કોષો। આ લૈંગિક કોષો છે જેને આપણે સ્ત્રી કેસર અને કુકેસર કહીએ છીએ। તો લૈંગિક કોષોનું હંમેશા શું થાય, અર્ધીકરણ થાય, કારણ કે એમાં રંગસૂત્રની સંખ્યા કેવી કરવાની છે, અર્ધી કરવાની છે, હાફ કરવાની છે, એટલા માટે તો જ અને તો જ એ વિરુદ્ધ જાતિના જે જન્યુ છે, એ વિરુદ્ધ જાતિના જન્યુમાં હાજર રહેલા અડધા રંગસૂત્ર સાથે જોડાય અને પૂર્ણ રંગસૂત્રની સંખ્યા એની નવી સંતતિની અંદર બનાવી શકશે। તો શું થાય, હવે જે આ એમએમસી છે,
મહાબીજાણુ માતૃકોષ છે, મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ ક્રિયા દ્વારા શું થાય, વિભાજન થાય છે. આની આ ક્રિયા શું થાય, બે વાર પુનરાવર્તિત થાય. એટલે સમજીએ કે આ એક આપણી પાસે એમએમસી હતો, આ એક એમએમસી નું અર્ધીકરણ એક થયું, એટલે એકમાંથી કેટલા કોષ બને, બે આવા એમએમસી બને. શું બને, એમાં બે મહાબીજાણુ માતૃકોષ હતા, મહાબીજાણુ માતૃકોષ નું અર્ધીકરણ થયું, એમાંથી બે બાળકોષો નું નિર્માણ થયું. આ બાળકોષો ફરી પાછું અર્ધીકરણ ની ક્રિયામાં દાખલ થયા, અર્ધીકરણ એક પૂરું થયું એટલે બે કોષો બન્યા. આ બે કોષો નું ફરી પાછું અર્ધીકરણ થયું એટલે બે માંથી કેટલા કોષ બન્યા, ચાર કોષ અસ્તિત્વમાં આવ્યા. તો સૌથી પહેલા આપણે ચોખવટ એ કરી દઈએ કે મહાબીજાણુ માતૃકોષ ની અંદર જેટલા રંગસૂત્ર હાજર હતા એના કરતા અડધી સંખ્યામાં રંગસૂત્ર હવે એની પછીની સંતતિમાં જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ કરી છે, માનો કે આ એમએમસી, એમએમસી ની અંદર 48 નંગ અથવા જેને આપણે 24 જોડ કહીએ, મહાબીજાણુ માતૃકોષ ની અંદર 24 જોડ રંગસૂત્ર હાજર હતા, તો એનું એક વાર અર્ધીકરણ થયું અને એનું બીજી વાર અર્ધીકરણ થયું. તો બીજી વાર અર્ધીકરણ પૂરું થયું એના અંતે આપણે જોવા જઈએ તો ચારે ચાર કોષ ની અંદર કેટલા, 12 જોડ અથવા જેને આપણે 24 નંગ કહીએ, આટલા રંગસૂત્ર હાજર હશે. અર્ધીકરણ થયું એટલા માટે રંગસૂત્ર ની સંખ્યા કેવી થઈ, અડધી થઈ. તો આની આ ઘટના, અર્ધીકરણ ની ક્રિયા બે વાર પુનરાવર્તિત થતી હોવાને કારણે એક મહાબીજાણુ માતૃકોષ માંથી કેટલા, 4 બાળ મહાબીજાણુ અથવા માદા જન્યુ શું થશે, અસ્તિત્વમાં આવશે. એક મહાબીજાણુ માતૃકોષ માંથી કેટલા, 4 મહાબીજાણુ અથવા માદા જન્યુ જનક અસ્તિત્વમાં આવશે. હવે આગળ જોઈએ કે આ માદા જન્યુ જનકનો વિકાસ આગળ કેમ થાય છે. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિ છે, એમાં મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં શું થાય કે આપણી પાસે 1, 2, 3 અને 4 માદા જન્યુ જનકનું નિર્માણ થયું. હવે આ ચારે ચાર માદા જન્યુ જનક છે એ પુખ્ત અવસ્થાએ પહોંચી શકતા નથી. એક વસ્તુ બહુ સ્પષ્ટપણે છે કે માદાની અંદર જેટલા અંડકોષો ઉત્પન્ન થાય દરેકે દરેક અંડકોષ પુખ્ત અવસ્થાએ પહોંચતા નથી, એમાંથી એક જ અંડકોષ પુખ્ત અવસ્થાએ પહોંચે, બાકીના બધા અંડકોષો શું થાય છે, વિઘટન પામતા હોય છે. તો જે પ્રમાણે લિંગી પ્રજનન કરતા સજીવોમાં આ વાત સત્ય છે, સાચી છે, એવી જ રીતે અહીંયા જો વનસ્પતિમાં જોવા જઈએ તો આપણે વાત કરીએ કે 4 મહાબીજાણુ કે માદા જન્યુ જનક અસ્તિત્વમાં આવ્યા. આ 4 માદા મહાબીજાણુ માંથી કેટલા, 3 જે મહાબીજાણુ છે અથવા જે માદા જન્યુ જનક છે શું થાય છે, નાશ પામે છે. શું કામ નાશ પામે, એની પાછળનું કારણ એવું આપી શકાય કે જો જેટલા માદા જન્યુ જનક અસ્તિત્વમાં આવે છે એટલે એટલા માદા જન્યુ જનક જો પુખ્ત અવસ્થાએ પહોંચે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા 4 માદા જન્યુ જનક અસ્તિત્વમાં આવ્યો, ચારે ચાર પુખ્ત અવસ્થાએ પહોંચ્યું, તો શું થશે, તો ભવિષ્યમાં આ ચારે ચાર પુખ્ત અવસ્થાએ પહોંચ્યા એટલે દેખીતી વાત છે કે એનું ફલન થવાનું છે. તો એક સાથે 4 ફલન અસ્તિત્વમાં આવશે અને 4 ફલન થશે તો એક જ સજીવની, એક જ જાતિની 4 અલગ અલગ વનસ્પતિ શું થાય, અસ્તિત્વમાં આવશે. જો આ હિસાબે આપણે ગણતરી કરીએ તો પૃથ્વી ઉપર કોઈ પણ પ્રજાતિના સજીવો છે અથવા ચોક્કસ જાતિના જે બી સજીવો છે એની સંખ્યામાં શું થાય, ધરખમ વધારો આવે, બહોળા પ્રમાણમાં વધારો આવે. એટલા માટે કુદરતે મર્યાદિત અવસ્થાની અંદર, કુદરતે લિમિટેડ એડિશનની અંદર માદા જન્યુ જનકનું નિર્માણ કરેલું છે જેથી કરીને એક જ ફલન થાય, એક જ અંડકનું ફલન થાય અને એક જ અંડકમાંથી એક નવી વનસ્પતિ નિર્માણ પામી શકે. હવે આગળ જોઈએ તો હવે એક મહાબીજાણુ છે, 3, 4 હતા, 4માંથી 3 શું થયા, નાશ પામી ગયા, અવનત પામી ગયા, બાકી બચેલો એક જે મહાબીજાણુ છે કેવો રહેશે, સક્રિય રહેશે. આ જે મહાબીજાણુ છે તો માત્ર સક્રિય મહાબીજાણુ માંથી જ માદા જન્યુ જનકનો શું થાય, વિકાસ, એટલે જે આપણે સાદી ભાષામાં આપણે અંડકોષનો વિકાસ થતો હોય છે. હવે શું થાય કે આ એક મહાબીજાણુ છે, એક આપણી પાસે માદા જન્યુ જનક હતો, આ માદા જન્યુ જનકમાંથી ભવિષ્યમાં આ માદા જન્યુ જનકનું ફરી પાછું વિભાજન થશે, એકમાંથી 2, 2માંથી 4 અને 4માંથી 8 કોષ બનશે. એક જ ભ્રૂણપૂટની અંદર કેટલા 8 અલગ અલગ પ્રકારના કોષો શું થશે, અસ્તિત્વમાં આવશે. તો શું કહે છે, આમ એક મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટના નિર્માણની આ જે પદ્ધતિ છે એને શું કહેવાય, એક બીજાણુજનક વિકાસ. એક બીજાણુજનક વિકાસ ઇટ મીન્સ કે આપણી પાસે 4 મહાબીજાણુ હતા, એ 4 મહાબીજાણુમાંથી 3નું શું થયું, વિઘટન થઈ ગયું, બાકી બચેલો એક, આ એક મહાબીજાણુમાંથી ભવિષ્યમાં આખા ભ્રૂણપૂટનું નિર્માણ થવાનું છે. આ જે ઘટના છે એને શું કહેવાય, એક બીજાણુજનક વિકાસ. અને આ જે એક બીજાણુજનક વિકાસ છે એ ખાસ કરીને લિંગી પ્રજનન દર્શાવતી સપુષ્પી વનસ્પતિની શું છે, લાક્ષણિકતા છે. હવે પછી આપણે જોઈએ કે ભાઈ આપણે ચલો આપણી પાસે અત્યારે એક માદા જન્યુ જનક છે, હવે એક માદા જન્યુ જનક
જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે એની અંદર કેટલા કોષો હાજર હોય, કેટલા કોષ કેન્દ્ર હાજર હોય અને શું એના નામ છે અને કઈ રીતે એની અંદર ફલનની ક્રિયા ભવિષ્યમાં થશે એ વાત હવે આપણે અહીંયા જોવાના છે। હવે આપણે આગળ વાત કરીએ કે ભ્રૂણપુટનું નિર્માણ કઈ રીતે થાય છે। તો ભ્રૂણપુટના નિર્માણની આપણે બેઝિકલી વાત કરીએ તો હમણાં આપણે વાત કરી કે ત્રણમાંથી એક છે એ સક્રિય મહાબીજાણુ તો માદા જન્યુજનક રહેશે। આમ સક્રિય માદા જન્યુજનકમાંથી હવે એનું સતત ને સતત વિભાજન થતું રહેશે અને એમાંથી ભવિષ્યમાં એક સાથે આઠ અલગ અલગ કોષ અસ્તિત્વમાં આવશે। કઈ રીતે કોષ અસ્તિત્વમાં આવશે એની વાત આપણે હવે કરીએ તો જે સક્રિય મહાબીજાણુ હતું, સક્રિય મહાબીજાણુનું જે બી કોષ કેન્દ્ર છે એ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર અર્ધીકરણ સોરી સંભાજન પામી વિભાજન પામી અને એક સાથે કેટલા બે અલગ અલગ કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે। અહીંયા સંભાજન થાય છે, અર્ધીકરણ થતું નથી। એની પાછળનું કારણ છે એવું છે કે અહીંયા રંગસૂત્રની સંખ્યા અર્ધી કરવાની છે નહીં, આપણે માત્ર કોષની સંખ્યામાં શું કરવાનું છે વધારો કરવાનો છે। એટલા માટે વનસ્પતિ દ્વારા જે માદા જન્યુજનક છે માદા જન્યુજનકનું અર્ધીકરણ નહીં પરંતુ શું થશે સંભાજન થશે। તો એક માદા જન્યુજનકનું જે બી કોષ કેન્દ્ર છે બી કોષ કેન્દ્રનું સંભાજન થયું એટલે કોષ કેન્દ્રનું સંભાજન થવાને કારણે કેટલા એક જ કોષની અંદર એક જ માદા જન્યુજનકની અંદર કેટલા બે અલગ અલગ કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે। આ બંને કોષ કેન્દ્ર ફરી પાછું સંભાજનની ક્રિયા દ્વારા અથવા સંભાજનની ક્રિયાની અંદર દાખલ થશે તો આ બંને કોષ કેન્દ્રનું ફરી પાછું સંભાજન થવાને કારણે એકમાંથી બે બન્યા તો બેમાંથી કેટલા ચાર અલગ અલગ કોષ કેન્દ્ર માદાના જન્યુજનનની અંદર શું થશે અસ્તિત્વમાં આવશે। અહીંયા જેમ આપણે વાત કરી એકમાંથી બે બન્યા બેમાંથી કેટલા બન્યા ચાર આ ચાર છે ફરી પાછા સંભાજનની અંદર દાખલ થશે તો ચારમાંથી કેટલા આઠ તો આ રીતે ત્રણ વાર એક જ કોષ કેન્દ્રનું ત્રણ વાર સંભાજનની ક્રિયામાં દાખલ થવાને કારણે એકમાંથી બે બીના બેમાંથી ચાર બીના ચારમાંથી કેટલા બનશે આઠ તો એક જ ભ્રૂણપુટની અંદર એક જ માદા જન્યુજનકની અંદર કેટલા આઠ અલગ અલગ કોષ અસ્તિત્વમાં આવશે। આગળ જોઈએ આજે સંભાવ આજે સંવિભાજન છે ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય છે। મુક્ત કોષ કેન્દ્રીય એટલે શું કે અહીંયા દેખીતી રીતે કોઈ પણ કોષની લાક્ષણિકતા જોવા જઈએ તો શું હોય કે એકવાર કોષ કેન્દ્રનું વિભાજન થયું એટલે કોષ કેન્દ્રનું વિભાજન થયું એકમાંથી બે કોષ કેન્દ્ર બનશે। એ બંને કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય આ રીતે એક કોષમાંથી બે કોષ અસ્તિત્વમાં આવશે। પરંતુ અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી પરંતુ એક સાથે આઠે આઠ કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવી જાય ત્યાર પછી તેમની ફરતે શું થાય કોષ દિવાલનું નિર્માણ થતું હોય છે। જો એકવાર કોષ કેન્દ્ર વિભાજન પૂર્ણ થાય ત્યારબાદ શું થાય છે કોષ દિવાલનું નિર્માણ થાય છે અને લાક્ષણિક માદા જન્યુજનકીય ભ્રૂણપુટનું શું થાય નિર્માણ થાય। તો આપણી પાસે જે એક માદા જન્યુજનક હતો આ એક માદા જન્યુજનકનું ત્રણ વાર સંભાજનની ક્રિયા થવાને કારણે આઠ કોષ કેન્દ્ર બન્યા તો કે હા આઠ કોષ કેન્દ્રની ફરતે હવે કોષ દિવાલનું શું થશે ધીમે ધીમે નિર્માણ થશે પરંતુ આઠે આઠ કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થશે નહીં। તો હવે આપણી પાસે એક માદા જન્યુજનકની અંદર જે આઠ કોષ કેન્દ્ર છે એની ફરતે જે ધીમે ધીમે કોષ દિવાલનું નિર્માણ થવાની શરૂઆત છે અથવા જે ઘટના છે તો યાક જે આઠ કોષ કેન્દ્ર વાળો જે માદા જન્યુજનક છે એને શું કહેવાય ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણી પાસે અથવા આપણે કોઈ પૂછે કે ભાઈ એક ભ્રૂણપુટની અંદર કેટલા કોષો હોય તો આપણે સહજતાથી કહી શકીએ કે એક લાક્ષણિક ભ્રૂણપુટની અંદર એક આવૃતબીજધારી વનસ્પતિના લિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિના ભ્રૂણપુટની અંદર આઠ કોષ હાજર હોય છે। હવે આપણે જોઈએ કે આઠ કોષ કેન્દ્રમાંથી કયા કયા કોષની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય છે તો આઠ પૈકીના જે છ કોષ કેન્દ્ર છે આઠ પૈકીના જે છ કોષ કેન્દ્ર છે એ છ કોષ કેન્દ્ર પોતાની ફરતે ધીમે ધીમે હવે કોષ દિવાલનું નિર્માણ કરવાની શું કરશે શરૂઆત કરશે। તો હમણાં આપણે વાત કરી કે જેમ જેમ કોષ દિવાલનું નિર્માણ થતું ગયું જેમ જેમ કોષ દિવાલનું નિર્માણ થતું ગયું એ પ્રમાણે
જેતે કોષ પોતે પૂર્ણ કોષના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવતો જશે, કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ બની ગયો, સંપૂર્ણ કોષ બની ગયો. તો આ 8 કોષ કેન્દ્ર હતા, 8 કોષ કેન્દ્રમાંથી કેટલા 6 કોષ કેન્દ્રની ફરતે કોનું નિર્માણ થાય, કોષ દિવાલનું નિર્માણ થાય. અને ઈ 6 કોષ છે એ કોષીય સ્વરૂપ શું કરે છે, ધારણ કરે છે. તો 8 માંથી 6 કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થઈ ચૂકેલું છે. બાકી બચેલા 2 કોષ કેન્દ્ર, તો ઈ બાકી બચેલા જે 2 કોષ કેન્દ્ર છે એને શું કહેવાય, ધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ધ્રુવીય કોષ કેન્દ્ર છે એ અંડપ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષ તરીકે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે. તો હવે આપણે લાક્ષણિક ભ્રૂણપૂટ આપણે જો ડ્રો કરીએ, તો લાક્ષણિક ભ્રૂણપૂટની જો આપણે વાત કરીએ તો આપણી પાસે ટોટલ 8ની સંખ્યામાં કોષ છે. તો એ 8ની સંખ્યામાંથી કોષની આપણે ગણતરી કરીએ કે કઈ રીતે 8ની સંખ્યામાં જે કોષ છે એ અહીંયા નિર્માણ પામે છે. તો એક લાક્ષણિક ભ્રૂણપૂટની અંદર આ રીતે 8 અલગ અલગ કોષ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે. 3 કોષ ઉપરના ભાગે ગોઠવાશે, 3 કોષ નીચેના ભાગે ગોઠવાશે, અને બાકી બચેલા જે 2 કોષ છે ક્યાં ગોઠવાશે, આપણે જે વાત કરીએ ધ્રુવીય કોષની વચ્ચેના ભાગમાં ગોઠવાશે. ઉપરની તરફ રહેલા 3 કોષ કોષ દિવાલ ધરાવે છે 2 અને 3, નીચેની તરફ રહેલા 3 કોષ પોતાની ફરતે કોષ દિવાલ ધરાવે, એટલા માટે ઉપરના 3 કોષ અને નીચેના 3 કોષ છે એ સંપૂર્ણપણે કોષીય સ્વરૂપ ધારણ કરશે. પણ બાકી બચેલા છે વચ્ચે હાજર આ જે કોષ છે જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્ર કહી દેલું છે, આ ધ્રુવીય કોષ કેન્દ્ર ક્યારે પણ કોષ દિવાલનું નિર્માણ કરતા નથી, કારણ કે ભવિષ્યમાં આ જે વચ્ચે હાજર રહેલા જે 2 કોષ કેન્દ્ર છે એ બંને કોષ કેન્દ્ર ભ્રૂણ કોષ તરીકેના કાર્ય માટે ઉપયોગમાં આવશે, એટલા માટે પોતે ક્યારે પણ કોષ દિવાલનું નિર્માણ પોતાની ફરતે કરતા નથી. ત્યાર પછી હવે પછીનો જે તબક્કો છે, ભાઈ આ જે કોષ કેન્દ્ર છે અથવા આ જે અલગ અલગ 8 અલગ અલગ કોષ અસ્તિત્વમાં આવે છે, ઈ કોષ પોતાના નામના આધારે પોતાના કાર્યના આધારે જે માદા જન્યુ જનક છે માદા જન્યુ જનકના ચોક્કસ ખૂણે ગોઠવવાની શું કરશે, પોતે શરૂઆત કરશે. તો ઉપરના ભાગે કયા કોષો ગોઠવાશે, નીચેના ભાગે કયા કોષો ગોઠવાશે, વચ્ચેના ભાગે કયા કોષો ગોઠવાશે, અને જે ગોઠવાયેલા કોષો છે એના નામ અને એના કાર્ય શું છે એ વાત હવે આપણે આના પછીના લેક્ચરનો જે ટોપિક આવશે એ ટોપિકની અંદર આપણે આગળની બધી વાત કરશું. થેન્ક યુ.